ભરૂચ શહેરના શ્રીજી યુવક મંડળોમાં જાગૃતતા આવી હોય તેમ પીઓપીની પ્રતિમાને બદલે 50થી વધુ યુવક મંડળોએ માટી, પૂથા, ફટાકડી સહિતથી વિવિધ સામગ્રીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી નર્મદા બચાવોનો સંદેશો પાઠવી રહ્યા છે. ભરૂચની ભાગોરમાંથી વહેતી પાવન સલીલામાં નર્મદામાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનું નર્મદામાં વિસર્જિત કરવાથી નર્મદાનો પુરાણ થવા સાથે નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકસાન થતું હોય છે. ત્યારે ભરૂચના કેટલાક શ્રીજી યુવક મંડળોએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓ બનાવી તો કેટલાક શ્રીજી યુવક મંડળોએ માતાની પ્રતિમા સુરત ખાતે બનાવી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી 10 દિવસ માટે શ્રીજીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરનાર છે. ભરૂચના ધોરીકુઈ બજાર વિસ્તારમાં મેજિક ગ્રુપ દ્વારા 11 ફૂટની માતાની પ્રતિમા સાથે નયનરમ્ય ડેકોરેશન પણ ઊભું કરાયું છે. તો ચિંગસપુરા યુવક મંડળ દ્વારા 12 ફૂટની માતાની મૂર્તિ શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરી તો સીજીએમ યંગસ્ટર્સ દાંડિયા બજાર ચિંગસપુરાની ગોલવાર ભરૂચ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે માટીની શ્રીજીની પ્રતિમા લાવી અને નર્મદા બચાવ આંદોલનમાં સાથ આપેલ છે. તો ભરૂચના તમામ યુવક મંડળોને નમ્ર વિનંતી છે કે તેઓ પણ માટીની મૂર્તિ લાવે અને નર્મદા બચાવમાં સાથ આપે. બરેલી ખો યુવક મંડળ દ્વારા પાણીમાં નાખવામાં આવતી ફટકડીના 11 ફૂટના શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરાયું તો સાધના સ્કૂલ પાસે જ વિવિધ ફળો શાકભાજીના બિયાના શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા 10 ફૂટની બનાવી જ્યારે પુષ્પાબાગ પાસે પણ 8 ફૂટની માતીની શ્રીજી પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. તો ભરૂચના એમજી રોડ ઉપરની શ્રી કાછિયા ગણેશ યુવક મંડળ દ્વારા પૂઠાના 12 ફૂટના શ્રીજી ઇકો ફ્રેન્ડલી બનાવ્યા જેમાં શ્રીજીની સુંધમાંથી જળ નીકળે અને શિવજી ઉપર જરાભિષેક કરાતો હોવાનું ડેકોરેશન કરી ભારે આકર્ષણ જમાવ્યું છે. અમારો મંડળનું નામ શ્રી કાછિયા પટેલ ગણેશ યુવક મંડળ છે. અમારું એડ્રેસ આલીપુરા ઊંડા ફરિયા BSNL ઓફિસની બાજુમાં 5 બત્તી સ્ટેશન રોડ ભરૂચ. છેલ્લા 3 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ. આ 4થું વર્ષ છે. 2015, 2016 અને 2017માં ભરૂચ અને અંકલેશ્વર ખાતે અમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં 1લો નંબર પ્રાપ્ત થયો છે અને 2017માં અમને ગુજરાત એટલે કે સ્ટેટ લેવલે 2nd પ્રાઇઝ મળેલી છે અને ઇન્ડિયા ખાતે 18મો નંબર આવેલો હતો. એનું કારણ કે અમે જે પ્રોસિજરથી મૂર્તિ બનાવીએ છીએ તે આખા ભારત વર્ષમાં કોઈની પાસે અવેલેબલ નથી. આ પ્રોસિજરનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈપણ જાતના ટેકા, વાંસ, બંબુ, કાંથી, સુતરી એવાનો ઉપયોગ થયો નથી. ફક્ત પૂઠા, ઘઉંનો લોટ અને મેંઢાના બોન્ડિંગથી આ 12 ફૂટ ઊંચી મૂર્તિ તમારી સામે ઉભેલી છે. સાથે સાથે એનો બીજો ફાયદો એ છે કે 12 ફૂટ હાઇટ હોવા છતાં તેનું વજન ફક્ત 102 કિલો અને 500 ગ્રામ છે. ત્રીજો ફાયદો એનો એ છે કે મૂર્તિ તમે જુઓ તો અત્યારે માટીની કે POPની લાવીએ તો કોઈક પણ જગ્યાએ અથડાવાથી કે એ કરવાથી તેમાં ક્રેક પડે છે અને ખંડિત થાય છે. જ્યારે આ પૂઠાના મટીરિયલમાંથી બનેલી મૂર્તિનો ફાયદો એ છે કે તે અથડાવાથી પણ ક્રેક પડતી નથી. બીજું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની કેટેગરીમાં હાઈએસ્ટ ટોપેસ છે. એનું કારણ એ છે કે આ મૂર્તિને પાણીમાં પધરાવવાથી ફક્ત 15 મિનિટમાં તે ઓગળવા માંડે છે. તેમાં મેંડો અને ઘઉંનો લોટ વપરાયો હોવાથી માછલાઓને પણ એક ખોરાક મળે છે. સાથે સાથે આપણે જોઈએ છીએ કે વિસર્જનના 2-3 દિવસે કદાચ નદી કિનારે તમે જુઓ તો ઘણી બધી મૂર્તિ વિસર્જન થયા વગર કાદવમાં ગરકાવ જોવા મળે છે. તો એવી જે ધાર્મિક લાગણી સાથે આપણા હિન્દુત્વમાં જોડાયેલું છે કે ભય ખંડિત ના થવું જોઈએ અને એનું કમ્પ્લીટ વિસર્જન થવું જોઈએ,
તે દરેક ફાયદા આ મૂર્તિમાં છે, આ પ્રોસિજરમાં છે. તો મારી આ ધર્મપ્રેમી જનતાને એક અપીલ છે કે તેઓને આ પ્રોસિજર જોઈતી હોય તો અમે ફ્રી ઓફ કોસ્ટ અને મદદ પણ બધી કરીશું, પણ અમારી સાથે જોડાય અને આ જે પર્યાવરણની સફાઈની ઝુંબેશમાં આગળ વધીએ. સાથે સાથે આ વખતે એક નવો કોન્સેપ્ટ અમે કરેલો છે કે ગલ્લામાં 10 રૂપિયાની નોટ નાખવાથી ગણપતિ દાદા પોતાની સૂંઢ દ્વારા જાતે શંકર ભગવાનની મૂર્તિનો પાણીથી અભિષેક કરે છે. તો આ પણ લાભ લેવા માટે અમારા એડ્રેસ પર અચૂક આવનારા દિવસોમાં પધારશો તેવી મારી નમ્ર અપીલ. જ્યારે કાછિયાવાડમાં પણ 12 કલાકારોએ માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી છે. અમે આ જે મૂર્તિ બનાવવા પાછળ અમારો હેતુ એટલો જ છે કે આપણું જે ભરૂચ નગર ભરૂચ નદી કિનારે આવેલું છે અને વહેતી જે નદી આપણી નર્મદા છે તેનું નુકસાન જે ન થાય એટલા માટે અમે જે આ મૂર્તિ છે તે આખી જે માટી છે અને જે કાંઠી અને સાદરી જે આવે તેના દ્વારા અમે બનાવેલી છે કે જેથી કરીને એ પાણીમાં તરત ઓગળી જાય માટી અને જે નદી છે તેને પોલ્યુશન ના થાય અને જે તે પાણી જે કોઈ વ્યક્તિને પણ નુકસાન ના થાય. અને આ મૂર્તિ પાછળ બનાવવા પાછળ એટલું એટલું છે કે દરેક વ્યક્તિ જે દરેક મંડળ છે બીજા તે પણ આ મૂર્તિ જોઈને બીજી વાર આ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી શકે એ હેતુથી અમે આ મૂર્તિ બનાવેલી છે. જેનેપસી ટાઉનશીપ રોડ ઉપર શ્રેયસ સોસાયટી ખાતે પણ 8 ફૂટની માટીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. જ્યારે વેજલપુર વિસ્તારમાં સચિન પટેલ દ્વારા સ્વામિનારાયણના વેશમાં માટીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. જૂના બજારના યુવક મંડળ દ્વારા પણ 8 ફૂટની માટીની ઇકો ફ્રેન્ડલી, જ્યારે વરજીવન કાકાની ખડકી વિસ્તારમાં પણ 11 ફૂટની માટીની પ્રતિમાનું સ્થાપન કરી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓમાં વધારો થયો છે. કારણ કે ભરૂચ શહેરમાં જ 50થી વધુ સ્થળોએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓ જોવા મળી છે. ભરૂચ શહેરમાં અનેક શ્રીજી યુવક મંડળોએ શ્રીજી સાથે વિવિધ ડેકોરેશનનો પણ ભારે આકર્ષણ જમાવ્યું છે. ઇકો ફ્રેન્ડલીની પ્રતિમાનું સ્થાપન કરવા પાછળ નર્મદા બચાવોનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. ભરૂચના ધોરીકુઈ બજારમાં મેજિક ગ્રુપ દ્વારા માટીની પ્રતિમા સ્થાપનાની પાછળ ભરૂચના પાવન સલીલામાં નર્મદાને બચાવવા તથા નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય એ માટે માટીની પ્રતિમા વહેલી તકે ઓગળી જાય તે માટે માટીની પ્રતિમાનું સ્થાપન કરવા જણાવ્યું હતું.